હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે આજે છે એક જાન્યુઆરી અને એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડિયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો આજે બે હજાર ચોવીસનો પ્રથમ દિવસ છે તમામ વિદ્યાર્થીઓને નવ વર્ષની હાર્દિક શુભકામના આ વર્ષે તમારા તમામ સપનાઓ પૂરા થાય એવી પ્રભુને પ્રાર્થના છે તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અભય હસ્તમ કાર્યક્રમ લોન્ચ કર્યો તો અભય કાર્યમાં ઇલેક્શન હતા ઇલેક્શનમાં કોંગ્રેસ વિજય બની છે કોંગ્રેસના રેવંત રેડ્ડી તેલંગાણાના નવા સીએમ બન્યા હવે મિત્રો આ અભય હસ્તમ કાર્યક્રમ શું છે તો ચૂંટણી પહેલા કોંગ્રેસે જે વાયદા કર્યા હતા ચૂંટણીનો જે ઢંઢેરો પીટ્યો હતો મિત્રો એ ચૂંટણી વાયદાને પૂરા કરવા માટે કોંગ્રેસ દ્વારા આ અભય હસ્તમ કાર્યક્રમ લોન્ચ કરાયો સાથે પ્રજાનું કેપિટલ છે હૈદરાબાદ હાલમાં ગદામ પ્રસાદ તેલંગાણાના નવા વિધાનસભા અધ્યક્ષ બન્યા છે તેલંગાણા સરકારે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સ માટે ફ્રી બસ યાત્રા શરૂ કરી દુનિયાના પહેલા થ્રીડી પ્રિન્ટેડ મંદિરનું ઉદઘાટન તેલંગાણામાં કરાયું પીએમ મોદીએ તેલંગાણામાં રામાગુંડમ એનટી બોર્ડનું અનાવરણ કર્યું છે કેરળના સીએમ એક બોર્ડ બનાવ્યું છે કેરળના સીએમ છે મિત્રો પિનરાઈ વિજયન રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતમપુરમ કયું કેપિટલ છે તિરુવનંતમ કેરલનું

હાલમાં કેન્દ્ર સરકારે કચ્છના કેન્દ્ર સરકાર દ્વારા માટે બરાબર ચિત્તા માટે જે છે સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે તાજેતરમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર બન્ની ગ્રાસલેન્ડ સોરી ગુજરાત સરકાર મુજબ કેન્દ્ર સરકાર બન્ની ગ્રાસલેન્ડના ચિત્તા સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર સ્થાપનની મંજૂરી આપી છે ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેના પ્રોજેક્ટ નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી હેઠળ પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય નવી દિલ્હીને મોકલવામાં આવ્યો છે હાલમાં જારી સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ બનાવેલ કુલ આયુષ્યમાન કાર્ડ અથવા તો તો કાર્ડ એના વિશે તમને બધાને ખ્યાલ હશે બરાબર એમાં મહિલાઓની ભાગીદારી કેટલી છે તો એક રિપોર્ટ મુજબ ફોર્ટી નાઇન પરસેન્ટ મહિલાઓના આયુષ્યમાન કાર્ડ બન્યા છે બરાબર તો આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને પર્યાવરણ કરંટ અફેર્સ ઓલિમ્પિક જી ટ્વેન્ટી સમિટ વર્લ્ડ કપ ઓલિમ્પિક કોવિડ ટેક પેરોલિમ્પિકના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તકલેખક કંપનીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ કે સ્પોર્ટ્સો ચાલીસ થી વધારે કરંટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરન્ટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે ગઈ તમને

અબુધાબી અને યુએની કરન્સી છે દિરહામ દુનિયાના સૌથી મોટા સિંગલ સાઇટ સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન હાલમાં યુએઈમાં કરાયું સીબીએસઈ યુએઈમાં નવો પ્રશાસનિક કાર્યાલય ખોલશે બ્યુટી વર્લ્ડ મિડલ ઇસ્ટ બે હજાર તેવીસની મેજવાની દુબઈ કરશે ભારતે યુએઈને પોતાનો પહેલો કાચા તેલનો ટ્રાન્ઝેક્શન એટલે કે ભુગતાન રૂપિયામાં કર્યો છે એટલે કે ભારતીય મુદ્રામાં કર્યો છે આ તમારા માટે ખાસ ખાસ યાદ રાખવાનું છે મિત્રો एशियाल क्या देश मैंगजियांग नामक अत्याधुनिक महासागर महासागर नामक अत्याधुनिक ड्रिलिंग जहाज़ तो फ्रेंड चीन देश मैंगजियांग नामक अत्याधुनिक महासागर ड्रिलिंग जहाज नीन देश मत कर सपना ड्रीम्स बराबर तो ड्रीम्स નામનું અત્યાધુનિક મહાસાગર ડ્રીલિંગ જહાજનું અનાવરણ કર્યું શા માટે શોધ કરવા માટે દરિયામાં શોધ કરવા માટે હવે વાત ચીને કરી છે તો ચીનની બોર્ડર ટોટલ ચૌદ દેશો સાથે લાગે છે ચીનમાં અને ભારતની વચ્ચે મેકમોહન રેખાવેલી છે ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે સી જિનપિંગ ચીનનું કેપિટલ છે મિત્રો બીજિંગ હાલમાં ચીને ડોંગ જૂનને પોતાના નવા રક્ષામંત્રી બનાવ્યા

વિવેક શ્રીવાસ્તવે અગ્નિશમન સેવા અને નાગરિક સુરક્ષાના મહાનિરીક્ષકનો પદભાર હાલમાં સંભાળ્યો છે વિવેક શ્રીવાસ્તવ રાઈટ આન્સર છે મિત્રો વાત થઈ છે હવે નિમણૂકની તો હાલમાં મહાનદી કોલફીડ્સ લિમિટેડના સીએમડી બન્યા છે ઉદય એ કાવલે રામકરણ યાદવ મધ્ય રેલવેના એમડી બન્યા છે પીએફઆરડીએ બોર્ડના અંશકાલીન સદસ્ય બન્યા છે પરમસેન સિયાચીન ગ્લેશિયરના ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થવાળી પહેલી મહિલા મેડિકલ ઓફિસર બની છે ફાતિમા વસીમ એશિયામાં ભારતના પહેલાં પંડુબી પર્યટનનું અનાવરણ ક્યાં કરાશે ભારતના પહેલાં પંડુબી પર્યટનનું અનાવરણ ક્યાં કરાશે ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ગુજરાત ખાતે બરાબર ગુજરાત ખાતે પંડુબી પર્યટન હવે તમને આ વાત હું પૂરી સમજાવું તમે બે દિવસથી સાંભળ્યું હશે કે ગુજરાતની જે ડૂબી દ્વારિકા નગરી છે મિત્રો ત્યાં ગુજરાત સરકાર પંડુબી દ્વારા લોકોને લઈ જઈને દર્શન કરાવશે તો આ જ છે પંડુબી પર્યટન બરાબર ગુજરાતના દ્વારકામાં જૂની દ્વારકાના દર્શન કરવા માટે જે દરિયામાં ડૂબી ગઈ છે ત્યાં પંડુબીથી લોકોને લઈ જવામાં આવશે તો આ છે પંડુબી પર્યટન હવે ગુજરાત ગુજરાતના છે ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ છે છે આચાર્ય ગુજરાતનું કેપિટલ મિત્રો ગાંધીનગર હાલમાં દુનિયાનો સૌથી મોટો કોર્પોરેટ ઓફિસ સુરતમાં ડાયમંડ બ્રુસ બનીને તૈયાર થઈ ગયું છે કોકોકોલા ની બોટલિંગ યુનિટ ગુજરાતમાં ત્રણ હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે ગોલ્ડ ફિશ ગુજરાતની ફીસ 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 બની છે કઈ સ્ટેટ સ્ટેટ જાહેર જાહેર થઈ ગોલ ગુજરાતની છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો આ યાદ રાખવાનું છે તમારે હાલમાં ગુજરાતનો પહેલો રેલ કોચ રેસ્ટોરન્ટ રાજકોટમાં ખુલશે પીએમ મોદીએ સ્ટીમ એન્જિનવાળી વાળી ગુજરાતની હેરિટેજ ટ્રેન હાલમાં શુભારંભ કર્યું છે આટલું તમારે ગુજરાત વિશે યાદ રાખવાનું હાલમાં ચર્ચામાં રહેલ પીએમ વિશ્વકર્મા યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી તો ચર્ચામાં છે પીએમ વિશ્વકર્મા યોજના એ સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે બરાબર પીએમ વિશ્વકર્મા યોજના એક કેન્દ્રીય યોજના છે જે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી બરાબર ચોક્કસ વેપારમાં રોકાયેલા કારીગરો માટે કૌશલ્ય તાલીમ અને ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહન જેવી સેવાઓ પ્રદાન કરે છે હાલમાં દુનિયાનો બીજો સૌથી મોટો વૈશ્વિક સ્ટીલ ઉત્પાદક દેશ કયો બન્યો છે બીજો સૌથી મોટો વૈશ્વિક સ્ટીલ ઉત્પાદક દેશ બની ગયો છે ભારત હવે મિત્રો નંબર વન પર કોણ છે પહેલા નંબર તો ચીન છે પહેલા નંબર પર છે ચાઇના બીજા નંબર પર છે ભારત બીજો બરાબર દૂધ ઉત્પાદનમાં દુનિયામાં કયો નંબર વન છે મિત્રો એ પણ આપણો દેશ ભારત છે મલેશિયાએ ભારતીય નાગરિકોને ફ્રી વિઝા આપવાની પરમિશન આપી ભારત સોશિયલ મીડિયા માટે સખ્ત ઉંમર સત્યાપન યોજના બનાવી રહ્યું છે રેકોર્ડ એકતાલીસ જીરો દસ પેન્ટેટ કરાવ્યા ભારત સળંગ ત્રીજી વખત એઆઈડીનો અધ્યક્ષ બન્યો છે ભારત આઈસીસીના ના ત્રણેય ફોર્મેટમાં નંબર વન બન્યો છે ભારત સળંગ છઠ્ઠા મહિને ઉભરતા બજારમાં ટોપ પર રહ્યું છે આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું હાલમાં કોણે રાજસ્થાનના ડીજીપીનો વધારાનો કાર્યભાર સંભાળ્યો તો રાજસ્થાનના ડીજીપીનો વધારાનો કાર્યભાર કોણે સંભાળ્યો તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં ઉત્કલ રંજન બરાબર ઉત્કલ રંજન જે છે એમણે રાજસ્થાનના ડીજીપીનો વધારાનો એટલે કે એડિશનલ ડીજીપી બની ગયા છે ઉત્કલ રંજન ઉત્કલ રંજન રાજસ્થાનના ડીજીપી બન્યા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રાજસ્થાનના સીએમ બન્યા છે મિત્રો ભજનલાલ શર્મા રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી કોણ છે બે છે પ્રેમચંદ બેરવા અને દિયા કુમારી

અકલા સુધાકરની નિમણૂક થઈ બિહાર રાજ્યના મુખ્ય સૂચના અધિકારીના રૂપમાં ત્રિપુરે શરણની નિમણૂક કરવામાં આવી એનએચઆર એનએચ એસઆરસીએલના નિદેશક બન્યા છે પ્રમોદ શર્મા ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ સંજય સિંહ બન્યા હતા જોકે કુસ્તી બોર્ડને મિત્રો ભંગ કરી દેવામાં આવ્યો છે સલામ બોમ્બે ફાઉન્ડેશન માટે સ્વાસ્થ્ય રાજદૂત બન્યા છે અમૃતા રાયચંદ મિત્રો હાલમાં ભારતનો પહેલો વેટલેન્ડ શેર કયો બનશે તો એ ઉદયપુર બનશે આટલું તમારે યાદ રાખવાનું છે ને ચાલમાં કોણે રાષ્ટ્રીય પારગમન પાસ પ્રણાલી શરૂ કરી છે તો રાષ્ટ્રીય પારગમન પાસ પ્રણાલી કોણે શરૂ કરી છે તો રાઈટ આન્સર છે છે મિત્રો આમાં કોણે કરી ભૂપેન્દ્ર યાદવે યાદવે બરાબર ભૂપેન્દ્ર રાષ્ટ્રીય પારગમન પાસ પ્રણાલી એટલે કે નેશનલ ટ્રાન્ઝિસ્ટ પાસ સિસ્ટમ નેશનલ ટ્રાન્ઝિસ્ટ પાસ સિસ્ટમ લાકડી વાંસ વન્ય ઉપજના કુશલ પારાગમનમાં સહાયતા માટે ભૂપેન્દ્ર યાદવ દ્વારા રાષ્ટ્રીય પારગમન પાસ પ્રણાલી શરૂ કરવામાં આવી છે એના પછી હાલમાં અમેરિકાએ કયા દેશને અઢીસો મિલિયન ડોલરના અંતિમ સૈન્ય સહાયતા પેકેજની જાહેરાત કરી તો અઢીસો મિલિયન કોને યુક્રેનને આપશે અમેરિકા અઢીસો મિલિયન યુક્રેનને આપશે અમેરિકા સૈન્ય સહાય પેકેજ છે મિત્રો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા ટાઈગર ટ્રમ્પ વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ આ ચાર ડિફેન્સ એક્સરસાઇઝ તમારે ખાસ યાદ રાખવાની હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ બ્રિક્સમાં સામેલ થવાના નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે તો બ્રિક્સ બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના સાઉથ આફ્રિકામાં સામેલ થવાના નિમંત્રણનો અસ્વીકાર કોણે કર્યો છે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ હવે બટ ઓબ્વિયસ મિત્રો માઇન્ડમાં ક્વેશ્ચન આવે આર્જેન્ટિના રાષ્ટ્રપતિનું નામ શું છે તો રાષ્ટ્રપતિનું નામ છે જેવિયર માઇલી જેવિયર માઇલી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ છે મિત્રો હાલમાં ઈસરોએ આગલા પાંચ વર્ષોમાં કેટલા જીઓ ઇન્ટેલિજન્સ ઉપગ્રહ લોન્ચ કરવાની યોજના બનાવી ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા નેક્સ્ટ પાંચ વર્ષોમાં કેટલા જીઓ ઇન્ટેલિજન્સ ઉપગ્રહ લોન્ચ કરવાની યોજના બનાવી તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે માં પચાસ પચાસ બરાબર ઈસરોની સ્થાપના નાઇન્ટીન સિક્સટી નાઇનમાં થઈ હતી એનું હેડ ક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે એના ચેરમેન છે એસ સોમનાથ એના પછી હાલમાં કોની પોન્ડિચેરી વિશ્વવિદ્યાલયના પદેન ચાન્સલરના રૂપમાં પદેન રૂપમાં કોની નિમણૂક કરાઈ તો જગદીપ ધનકરની જગદીપ ધનકર ભારતના ઉપરાષ્ટ્રપતિ છે વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો વાત કરીએ રિવિઝન એકત્રીસ દસ બે હજાર તેવીસ સોરી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ હાલમાં કોણે એડમિરલ એપોલેસના નવા ડિઝાઇનનું અનાવરણ કર્યું તો ભારતીય નૌસેના ઈસ્ટર્ન રાજસ્થાન કેનલ પ્રોજેક્ટ પર રાજસ્થાન અને કયા રાજ્ય વચ્ચે સહમતી થઈ તો મધ્ય પ્રદેશ હાલમાં કયા દેશે પોતાના નેવી ચીફને નવા રક્ષા મંત્રી બનાવ્યા છે તો મિત્રો ચીન દેશ કોણે બનાવ્યા છે ચીન દેશ જે છે ચીનના જે નેવી નેવી ચીફ હતા મિત્રો એ હવે ચીનના નવા રક્ષા મંત્રી બની ગયા નામ છે ડોંગ જુન હાલમાં વિકલાંગતા પર કેન્દ્રીય સલાહકાર બોર્ડની બેઠક ક્યાં થઈ તો ન્યૂ દિલ્હી ખાતે થઈ છે ગુજરાતમાં બારમા દિવ્ય કલા મેળા બે હજાર ઉદઘાટન થયું છે સુરત ખાતે તેલંગાના દ્વારા હાલમાં કયા દેશ નવા વર્ષના જશન પર પાબંધી લગાવી તો પાકિસ્તાન ને ફિલિસ્તીનના સમર્થનમાં કોની બિહાર રાજ્યના મુખ્ય સૂચના અધિકારીના રૂપમાં નિમણૂક કરાઈ તો ત્રિપુરા

સામેલ થયા અંબાતી રાયડ ફ્રેન્ડ તમને પ્રશ્ન રિવ હાલમાં સીઆઈએસએફ ના નવા પ્રમુખ કોણ બન્યા નીના સિંઘ રાયડ આન્સર હતો આજનો પ્રશ્ન છે હાલમાં કયા સ્થળે ગુજરાત વેલ સાર્ક દિવસ બે હજાર તેવીસની ઉજવણી કરવામાં આવી એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ